हेलो विद्यार्थी मित्रों, आगला प्रकरण बराबर एम जुए तो आप धंधाकीय सेवाओं एक बराबर है वीमो वखार वाहन व्यवहार बराबर एना विषे आप जुयुत। हवे आपणे प्रकरण तरह चालू करवानुं छे, एनुं पाठनुं नाम छे धंधाकीय सेवाओं बे बराबर। बीजो पाठ तो एनुं नाम हतुं धंधाकीय सेवाओं एक, हवे बीजो पाठ छे जेनुं नाम छे धंधाकीय सेवाओं बे। धंधाकीय सेवाओं एटले के आपणो जे धंधाकीय एकम छे बराबर, एने मळती सेवाओं बराबर। एमां बीजी सेवामां बराबर आखो पाठ सेना विषे लगतो होय तो के बेंकने लगतो होय बराबर। आखे आखो पाठ पहेलेथी छेले लगी ज्यां सुधी पाठ पूरो थाय त्यां सुधी तमने आखे आखा पाठमां बराबर है। बैंक विषयनो छे, बैंकने आखी विश्वमां बराबर, आखा विश्वमां सौप्रथम बैंकनी शरूआत क्यां थई हती, સૌ પ્રથમ બેંક શરૂ થઈ હતી તો એના કાર્ય કેવા હતા બરોબર એ ત્યારથી લે અને અત્યાર સુધી બેંકના જે કોઈ પણ કાર્ય છે અથવા તો જે કોઈ પણ બાબત છે એના વિશે આપણે જોવાનું છે। તો આપણે સૌ પ્રથમ બરોબર પ્રસ્તાવના જોશું। તો પ્રસ્તાવનામાં હતું કે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું ગયું છે બરોબર। વાણિજ્યનો અર્થ આપણે જોઈ ગયા હતા વેપાર અને એની સહાયક સેવાઓ બરોબર। વેપાર અને એની સહાયક સેવાઓમાં હતું કે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે બરોબર હે, પછી વખાર હે અને બેંક બરોબર। આ બધી સહાયક સેવાઓ છે બરોબર, એને શું કહેવામાં આવે છે તો કે વાણિજ્ય કહેવામાં આવે છે। એટલે અત્યારના હાલના આ સમયમાં બરોબર આ બધી સેવાઓનું મહત્વ છે એ દિન પ્રતિદિન વધતું ગયું છે બરોબર। સંદેશા વ્યવહાર છે તો જે કોઈ પણ ઘટના દુનિયાના કોઈ પણ જ્યાં ખૂણે બની હોય તો 5 મિનિટમાં બરોબર આખા વિશ્વમાં એની જાણકારી મળી જાય છે, તો એક પ્રકારનું શું છે તો કે સંદેશા વ્યવહાર। એ જ રીતે વાહન વ્યવહાર બરોબર, અત્યારે દિન પ્રતિદિન વાહન વ્યવહાર પણ વધતો જાય છે બરોબર। પછી સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને અત્યારે તો કે બેંક બરોબર। અત્યારે જે કોઈ પણ જે બધા કાર્ય થાય છે બરોબર તો કે બેંક મારફતે થાય છે, અને સરકાર પણ એવું ઈચ્છે છે કે અત્યારે જે કોઈ પણ કાર્ય વહીવટ થવો જોઈએ એ બધું કેવો જોઈએ તો કે ડિજિટલ હોવો જોઈએ બરોબર। એટલે કે જે કોઈ પણ ચેક મારફતે કે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ એના દ્વારા જે કોઈ પણ તમે વસ્તુની ખરીદી કરો, કોઈ પણ જાતનું નાણાકીય વહીવટ છે બરોબર, આ રીતે થવો જોઈએ। તો બેંકની શરૂઆતથી લઈને અત્યાર સુધી બરોબર આ બધું આપણે માં જોવાનું છે, અને દિન પ્રતિદિન આ બધાય કાર્ય બરોબર મહત્વ શું થતું ગયું એ વધતું ગયું છે। વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેંકનો પણ સમાવેશ થાય છે। બેંકિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ ખેતી જેવા અનેક ક્ષેત્રને પણ ઉપયોગી છે બરોબર। બેંકની સેવા બરોબર, બેંક જે સેવા આપણે વેપારને તો આપે જ છે, બેંક પોતાની સેવા વેપારને તો આપે જ છે, આ ઉપરાંત ઉદ્યોગને પણ એની સેવા મળે છે, પછી ખેતીને પણ ઉપયોગી છે બરોબર। શાળા હોય કે કોલેજ હોય કે કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય કે રમત ગમત હોય બરોબર, આ બધી બાબત માટે અત્યારે બેંક બરોબર ખૂબ ઉપયોગી છે। એટલે ઉદ્યોગ અને ખેતી બરોબર એવા અનેક ક્ષેત્ર માટે ઉપયોગી છે। બેંકિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે બરોબર। બેંક કોને કહેવાય, બેંકિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહેવાય। એટલે કોઈ પણ સંસ્થા છે બરોબર કે જે એની સેવા અથવા તો એનું કાર્ય શેને લગતું હોય તો કે બેંકિંગને લગતું હોય અથવા તો બેંકિંગ જેવું હોય બરોબર, એને તો કે બેંક કહેવામાં આવે છે। એટલે બેંકિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે। અને વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યાં શરૂ થઈ હતી તો કે જીનીવામાં, અને 1407માં બરોબર વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યાં શરૂ થઈ હતી તો કે જીનીવામાં, અને ઈસવીસન 1407માં એની શરૂઆત થઈ હતી। આ શબ્દ હે બરોબર શેની ઉતરી ઉપરથી આવેલો છે, આપણો આ બેંક શબ્દ હે બરોબર ક્યાં શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો કે ઇટાલિયન શબ્દ બરોબર, ઇટાલિયન શબ્દ બેંકો ઉપરથી આપણી આ બેંક શબ્દ ઉતરી આવેલો છે। બેંકો BANCO બેંકો ઉપરથી આ બેંક નામ બરોબર એના ઉપરથી ઉતરી આવેલો છે। ક્યાં ભાષાનો શબ્દ છે તો કે ઇટાલિયન
भाषा आ शब्द है। बैंक प्रवृत्ति पुरावा अपने प्राचीन समय थी मिली आएगा है। प्राचीन समय में बराबर अत्यारना जेवी बैंक थी नहीं, प्राचीन समय में फक्त बैंक एक ज कार्य थत बराबर। बैंक क्यों कार्य करती तो कि धिराण आप बराबर। अत्यारे आपणे शुं करीए तो आपणी पासे जी रूपियानी जरूरियात नथी एवा आपणा रूपिया के पैसा है आपणे बैंकमां जमा करावी छे अने बीजा अन्य व्यक्तिने रूपियानी जरूरियात होय तो आपणे जी जमा करावेला रूपिया छे अन्य व्यक्तिने तो के धिराण अथवा तो लोन स्वरूपे आपवामां आवे छे अने बैंक एनी उपर व्याज वसूल करे छे। तो आ फक्त बैंकनुं एक ज कार्य प्राचीन समयमां थतुं क्यूं होतुं के धिराण अथवा तो लोन स्वरूपे जी व्यक्तिने नाणानी जरूरियात होय ए व्यक्तिने नाणा आपवाना बराबर। तमारी पासे वधारे रूपिया छे तो तमे जमा करावी शकता नहीं बराबर। प्राचीन समय में बैंक नुं आ एक ज फक्त कार्य थातुं। अने आ बराबर क्या साम्राज्य में तो के रोमन साम्राज्य। बराबर रोमन आ बैंक शब्द है बराबर क्या साम्राज्य उतरी आवेलो छे अथवा तो क्या साम्राज्य में तो के रोमन साम्राज्य बराबर। रोमन साम्राज्य में इटालियन शब्द बैंको पर थी आ बैंक शब्द उतरी आवेलो छे जी आ नाणा धीरनार ने मासेला तरीके ओळखवामां आवतो हतो। बराबर नाणा धीरनार एटले के नाणा आपनार छे बराबर। तमे जी व्यक्ति पासेथी नाणा लेवा गया होय बराबर ई व्यक्ति सेना नामे ओळखातो हतो तो के मासेला नामे बराबर। जी व्यक्ति नाणा आपतो ई नाणा आपनार व्यक्ति मासेलाना नामे ओळखातो हतो। पेला बराबर केवी व्यवस्था हती बैंकमां तो के एक बंधवाड़ानी वचोवच बराबर। बंधवाड़ा अथवा तो कोईपण मोटो घर होय तो एनी कोई नाई नकड़ी एवी कोई बैठक होय અહીંયા બરોબર અથવા આ રીતે કોઈ બંધવાડો કે અથવા તો કોઈ ઘરમાં બરોબર એવી કામ ચલાવ નાનકડી દુકાન ખોલી અને બેન્ચ ઉપર વ્યક્તિ બેસી અને આ રીતે બેંક અંગેનું કાર્ય કરવામાં આવતું હતું એટલે કે બંધવાડની વચોવચ બરોબર બેંકનું નામ ઓળખાતી એક લાંબી બેન્ચ ઉપર નાનકડી ખાતો કામ ચલાવ દુકાન ખોલવામાં આવતી હતી બરોબર। પેલા બેંક એ કેના સ્વરૂપે હતી તો કે દુકાન સ્વરૂપે એટલે કે તમારે નાણાંની જરૂરિયાત હોય તો તમારે અહીંયાથી નાણાં લઈ આવવાના કોઈ વસ્તુ એવી હોય બરોબર કોઈ સંપત્તિ કે કોઈ માલ કે મિલકત બરોબર અહીંયા તમારે ગીરવે મૂકી અને બદલામાં તમને બરોબર એની કિંમતના નાણાં તમને આપવામાં આવતા હતા અને તમારી પાસેથી બરોબર વ્યાજ પણ વસૂલ કરવામાં આવતું હતું એટલે આ રીતે બંધવાડીની વચો વચ બરોબર એક લાંબી એવી બેન્ચ હતી બરોબર। એ બેન્ચ કયા નામે ઓળખાતી બરોબર બેન્ચનું નામ બેંકુ લાંબી એવી બેન્ચ હતી એની ઉપર લોકો બેસીને કામ ચલાવ નાનકડી એવી દુકાન પોતે ખોલતા ચલાવતા હતા જેના ઉપરથી બેંક અથવા તો બેંક શબ્દ ઉતરી આવ્યો છે બરોબર। આ બેંક આપણો શબ્દ સેના ઉપર ઉતરી આવ્યો છે આ બેંકો અથવા તો બેંક ઉપરથી આપણો આ બેંક શબ્દ ઉતરી આવેલો છે બરોબર। તો આત્યની પ્રસ્તાવના બરોબર પ્રસ્તાવનામાં કેટલું મહત્વનું છે તો પહેલી એક વ્યાખ્યા કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। વિશ્વની સૌપ્રથમ બેંક બરોબર કઈ સાલમાં તો કે 1407માં ક્યાં સ્થળે તો કે જીનીવા ખાતે શરૂ થઈ હતી બરોબર। બેંકો બરોબર કઈ ભાષાનો શબ્દ છે તો કે ઇટાલિયન ભાષાનો શબ્દ બેંકો બરોબર। ક્યાં સામ્રાજ્ય સાથે હતું તો કે રોમન સામ્રાજ્યમાં એનો ઉદ્ભવ થયો હતો અને નાણાં ધીરનાર એ સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો તો કે માસેલાના નામે ઓળખાતો હતો બરોબર। અને બેંક ત્યારે કયા પ્રકારની હતી તો એક બંધવાડની વચોવચ બેંકો નામની એક લાંબી બેંચ ઉપર લોકો બેસી નાનકડી અને કામ ચલાવ દુકાન નાખતા બરોબર। હવે આપણે એનો જોવાનો છે અર્થ બેંકનો અર્થ બરોબર। તો પહેલી જ વ્યાખ્યા આપેલી છે રિઝર્વ બેંકના મતે
बराबर आ रिजर्व बैंक शू है तो कि भारत की मध्यस्थ बैंक अथवा तो भारत की मेन बैंक जी अन्य बड़ी बैंक है बराबर एना कायदा कानून नीति नियम बराबर नियमों के नियंत्रण राखवानी बड़ी सत्ता कोनी पासे छे रिजर्व बैंक पासे बराबर अपनी भारत की रिजर्व बैंक कई है तो कि आरबीआई बराबर रिजर्व बैंक ऑफ इंडिया भारत की मध्यस्थ बैंक है एनी कोई शाखा है नहीं बराबर एनी एकज शाखा है एटले माटे एने मध्यस्थ बैंक कहेवामां आवे छे बराबर व्याजना दर होय बराबर रुपया जमा करावानी बाबत होय के उपाड़वानी बाबत होय के लोन ने लगता के कोई पण बराबर नियमो होय के कोई एवा नीति घड़वानी होय तो एने लगतु कार्य है आ रिजर्व बैंक आपणी करे छे बराबर ई शू कहे छे बराबर बैंक कोने कहेवाय ठीक है मागवामां आवे त्यारे तरत ज માગવામાં આવે ત્યારે તરત જ માગવામાં એટલે કે જ્યારે તમે રૂપિયા જમા કરાવ્યા હોય જમા કરાવ્યા પછી બરોબર જ્યારે તમને જરૂર હોય ત્યારે તરત જ રૂપિયા તમને મળી રહે એવી વ્યવસ્થા કોણ કરે છે બેંક કરે છે એટલે કે માગવામાં આવે ત્યારે તરત જ કે નિર્ધારિત समयना अंते परत करवानी शर्ते बराबर निर्धारित समयना अंते घणा बधा लोको बैंक में बराबर है वर्ष दिवस माटे जेने कहेवाय बांधी मुदत बराबर अपने आमा आवशे बराबर बैंक ना जी खाताना प्रकार छे अलग अलग खाताना प्रकार एटले के एक खातु छे तो के बांधी मुदत नु बराबर एमा तमे कोई फिक्स समय माटे रुपया मूकी दीधा हो पछी एमां रुपया तमे जमा न करावी सको अने एमांथी तमे रुपया पण उपाड़ी सको नहीं दाखला तरीके एक लाख रुपया छे तमे बे वर्ष सुधी एमनेम मूकी दीधा तो एने कहेवाय बांधी मुदत बराबर तो आ रीते ई रुपया तमने क्यारे मळशे तो के बे वर्ष पूरा थाय त्यारे तो ई एनो चोक्कस समयगाळो थयो के बे वर्ष पूरा थाय एटले के निर्धारित समयना अंते बराबर है परत करवानी शर्ते एटले के तमने खातरी बैंक आपी थी के बे वर्ष पछी तमारा बे लाख छे प्लस एनी उपरनो व्याज बराबर तमने चुकवामां आवशे तो निर्धारित समयना अंते परत करवानी शर्ते बचतों एकत्रित करती संस्था बराबर धिराण करने हेतु थी बचतों एकत्रित करती संस्था जेने बैंक कहेवामां आवे छे एटले के बैंकनो बीजू कार्य तो कि धिराण करवानो एटले के जी व्यक्ति रुपया जमा करावशे ए ज रुपया जी बीजा अन्य व्यक्ति ने जरूरियात होय एने तो कि धिराण अथवा तो लोन स्वरूपे आपवामां आवे छे बराबर दाखला तरीके एक व्यक्ति रुपया जमा करावा बराबर है पछी बीजा अन्य व्यक्ति ने बराबर रुपया ने जरूरियात होय तो बैंक पासेथी रुपया लेशे तो एने कहेवाय धिराण એટલે કે આ રીતે બેંક અન્ય વ્યક્તિ પાસેથી એક વ્યક્તિ પાસેથી રૂપિયા લે છે અને એ જ રૂપિયા એ બીજા વ્યક્તિને ધિરાણ સ્વરૂપે આપે છે એટલે કે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એને બેંક કહેવામાં આવે છે ફરીથી એકવાર રિપીટ કરી લઈ માગવામાં આવે ત્યારે તરત જ એટલે કે જ્યારે તમને જરૂરિયાત હોય ત્યારે તરત જ રૂપિયા તમને મળી રહે એવી આખી વ્યવસ્થા બેંક ઊભી કરે છે એટલે માગવામાં આવે ત્યારે તરત જ કે નિર્ધારિત સમયના અંતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા જેને બેંક કહેવામાં આવે છે બરોબર આ એક વ્યાખ્યા હતી પછી બીજી બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે બરોબર બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે કે કોઈ પણ સંસ્થા હોય सरकारी होय सहकारी होय के खानगी होय बराबर जी बैंक ने लगतु कार्य करती होय एने बैंक कहेवामां आवे छे एटले के रुपया बराबर थापणो स्वीकारती होय धिराण करती होय कोई अन्य जग्याए रोकाण करती होय जे व्यक्ति ने रुपया नी जरूरियात होय ए व्यक्ति ने रुपया पोते व्याज बराबर व्याज साथे ए रीते रुपया बैंक आपती होय ई काम जी करती होय संस्था एने बैंक कहेवामां आवे छे एटले के बैंकिंग नी
सेवा आपती कोईपण संस्था होय बराबर एने बैंक कहेवामां आवे छे। सरकारी होय तो भले, सहकारी होय तो भले, के खानगी होय तो पण भले, अथवा तो कोई एवा अंगत व्यक्ति पोतानी फाइनेंस कंपनी बराबर खोली अने पैसा अन्य व्यक्ति ने व्याजे आपवानुं चालू कर्युं होय तो ई पण एक प्रकारनी शुं कहेवामां आवे छे तो बैंक तरीके ज ओळखवामां आवे छे। तो आ सर्वसामान्य व्याख्या के बैंकिंगनी सेवा आपती संस्था ने बैंक कहेवामां आवे छे बराबर। आ बे व्याख्या खास याद राखवानी छे अने तमारी नोटबुक में पण तमारे लखवानी छे बराबर। एक मार्क में पूछे तो एक व्याख्या अने बे मार्क में पूछे तो बे बे व्याख्या तमारे लखवी पड़शे बराबर। पछी आगळ आपणे जोशुं बैंकना कार्य। पछी आगळ आवशे बैंकना कार्य। बैंक क्या क्या प्रकारना कार्य करे छे बराबर। बैंकना मुख्य बे कार्य तो के थापणो स्वीकारवी, धिराण अथवा तो रोकाण करवू। बराबर बैंकना मुख्य बे कार्य बराबर। एक वाक्यना प्रश्न में पूछे तो कि बैंकना मुख्य बे कार्य थापणो स्वीकारी, रोकाण के धिराण करवू बराबर। आपणे मोस्ट ऑफ जी कोईपण बैंक जो हो अथवा तो क्यारे आपणे बैंक में गया हो तो बैंक फक्त बेज प्रकार अथवा तो मुख्य बेज कार्य करे छे, थापणो स्वीकारवानुं अने धिराण करवानुं। थापण कोने कहेवाय तो कि तमारा जी कोईपण जी रुपियानी जरूरियात नथी ए रुपिया तमे बैंक में जमा करावो बराबर। ए रुपियाने बैंक क्या स्वरूपे जोवे छे तो कि थापण स्वरूपे। એટલે કે આપણે જી રૂપિયાની જરૂરિયાત નથી એ રૂપિયાને આપણે બેંકમાં જમા કરાવી છે તો એ બેંકનું પહેલું કાર્ય થયું તો કે થાપણો સ્વીકારવાનું। એ જ રૂપિયા જી વ્યક્તિને જરૂરિયાત છે તો એ જ રૂપિયા બરાબર વ્યાજે આપવાનું કાર્ય કરે છે જેને ધિરાણ અથવા તો રોકાણ કરવાનું કામ કહે છે। એટલે બેંકના મુખ્ય બે કાર્ય થાપણો સ્વીકારી અને રોકાણ અથવા તો ધિરાણ કરવાનું। પરંતુ वर्तमान समय में आ कार्य उपरांत अन्य पण बैंक कार्य करे बराबर। बैंक ना एम तो मुख्य बे ज कार्य अने अत्यारना समय में बैंक है बराबर। आ उपरांत घणा बधा पण कार्य करे छे बराबर। क्या क्या कार्य आवे तो के लोन आवे छे बराबर। ए पछी घणा बधा बराबर अन्य बैंक ने सहाय करवी, शाकपत्र आपवा बराबर, क्रेडिट कार्ड है, डेबिट कार्ड है, घणा बधा आवा बैंक पण अत्यारना हालना समय में कार्य करे छे। पण परीक्षा में पूछे कि मुख्य कार्य बे थापणो स्वीकारी, रोकाण अथवा तो धिराण करवू। बैंक सेवाओं विकास खूब ज वधतो जाय छे अने तेनी सेवामां पण वैविध्य जोवा मळे छे। बैंकनी जे आ सेवा छे आ सेवामां पण शुं थतो जाय छे तो के दिन प्रतिदिन वधारो थतो जाय छे अने आ सेवामां पण शुं आवी गयुं छे तो के वैविध्य आवी गयुं छे। बैंक आ बे कार्य सिवाय तो के घणा बधा कार्य करे बराबर। इंटरनेट बैंकिंग होय के मोबाइल बैंकिंग होय बराबर, कोई ड्राफ्ट काढवाना होय, कैश क्रेडिट होय बराबर, अथवा तो कोई एवी घणी बधी एवी सेवाओ छे बराबर। अत्यारना समय में बैंक आपवा लागी छे अने आ बधी सेवामां पण शुं आवा माँड्युं तो के वैविध्य આવવા માંડ્યું છે બરોબર। એટીએમ કાર્ડ છે બરોબર, કોઈ પણ તમારે વસ્તુની ખરીદી કરવી છે કે નાણાં ઉપાડવા છે તો એટીએમ કાર્ડ દ્વારા તમે ઉપાડી શકો, વસ્તુની ખરીદી પણ કરી શકો બરોબર। આપણી પાસે જાજા પૈસા હોય ખિસ્સામાં તો આ કોઈ ચોરાઈ જવાની કે કોઈ લૂંટાઈ જવાની બરોબર બીક રહેતી નથી। તો આ એટીએમ કાર્ડ એમાં પણ વૈવિધ્ય આવી ગયું છે બરાબર। એટીએમ કાર્ડ ગમે ત્યાં ગમી જગ્યાએ તમે એ વસ્તુની બરોબર કોઈ ખરીદી કરી શકો, એમાંથી તમે રૂપિયા પણ ચૂકવી શકો છો। બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે બરાબર। બેંકના બધા જ કાર્ય બરાબર, જેટલા બેંક જે પ્રકારના કાર્ય કરે છે આ બધે કાર્યોની બરાબર એક યાદી બનાવવી કેવી છે તો કે મુશ્કેલ છે। બેંકના કાર્યને મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય એમ બે રીતે વિભાજિત કરવામાં આવે છે બરાબર। બેંકના કાર્યને બરાબર કે રીતે વિભાજિત કરવામાં આવે છે, બે રીતે વિભાજિત કરવામાં આવે છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય।
બેંકના કાર્યને આ રીતે વિભાજિત કરવામાં આવે છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. તો સૌપ્રથમ આપણે જોશું બેંકના મુખ્ય કાર્ય. તો મુખ્ય કાર્યમાં આપણે પહેલું જ કાર્ય તો કયું હતું, તો કે થાપણું સ્વીકારવી. બીજું કાર્ય શેનું હતું, તો કે ધિરાણ કરવું. ત્રીજું કાર્ય કયું હતું, તો કે રોકાણ કરવું. અને ચોથું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહાર કરવો. બરાબર, થાપણ સ્વીકારવી એટલે શું, તો કે વ્યક્તિ પાસે બરાબર જી રૂપિયાની જરૂરિયાત નથી, તો જી નાણાંની જરૂરિયાત નથી, બરાબર એ રૂપિયાનો બેંક આપણે શું કરી એમાં બચત કરી, એ શું થયું, તો કે થાપણ સ્વીકારવી. એટલે કે આપણે જે રૂપિયાની જરૂરિયાત નથી, એ રૂપિયા આપણે બેંકમાં જમા કરાવી છીએ, એ થાપણ સ્વીકારવી. અને એ જ રૂપિયા કોઈ અન્ય વ્યક્તિને જરૂરિયાત હોય તો લોન સ્વરૂપે કે ધિરાણ સ્વરૂપે પોતે શું કરે છે, આપવાનું કાર્ય કરે છે, એને કહેવાય ધિરાણ કરવું. અથવા તો ધિરાણની જગ્યાએ કોઈ એવી સરકારી કોઈ એવી કંપની છે કે અથવા તો કોઈ સરકારી એવી મિલકત છે એમાં બેંકે રોકાણ પણ કરી શકે. એટલે ત્રીજું કાર્ય શેનું થયું, રોકાણ કરવાનું. અને ચોથું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ એટલે કે એક બેંકે બરાબર કોઈ બીજી અન્ય બેંકને નાણાકીય મદદ કરે, બરાબર, તો એ પ્રકારના કાર્ય એટલે શું થયું, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એટલે કે બે બેંકે બરાબર એકા બીજાના બરાબર નાણાકીય વ્યવહારો કરે તો એને કહેવાય આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. પછી ગૌણ કાર્ય. ગૌણ કાર્ય એટલે કે એના પેટા કાર્ય. બરાબર, એ બેંક એ કાર્ય કરે તો પણ ચાલે અને ન કરે તો પણ ચાલે. એટલે કેવા કાર્ય, તો કે ગૌણ કાર્ય. ગૌણ કાર્યમાં શું હોય, પેલું તો કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા એટલે શું, તો કે દાખલા તરીકે તમે કોઈ ચેક દ્વારા નાણાં બરાબર ચૂકવી દીધા હોય તો રૂપિયા ચૂકવવાનું કામ કોણ કરે, તો કે બેંક કરે. તમે તો સામેવાળો કોઈ વેપારી કે વ્યક્તિને ખાલી શું આપ્યો હોય, તો કે ચેક જ આપ્યો હોય, પણ એ તમારા વતી રૂપિયા આપવાનું કાર્ય કોણ કરે છે, તો બેંક. તો આ રીતે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સાંભળો. પછી કોઈ તમે એટીએમ કાર્ડ કે કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બરાબર આવા કોઈ કાર્ડ ઉપર તમે કોઈ વસ્તુની ખરીદી કરી હોય, તો બેંક બરાબર તમારા વતી એ વેપારી એ વ્યક્તિને નાણાંની ચૂકવણી કરે, તો એ કાર્ય બેંકનું કેવું કાર્ય છે, ગૌણ કાર્ય, જેને કહેવાય બેંકોના ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. પછી આવે છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. તેને લગતા વ્યવહારો કરવા હુંડિયામણ. બરાબર, હુંડિયામણ કોને કહેવાય, તો કે વિદેશી રૂપિયા અથવા તો વિદેશી ચલણ. બરાબર, એ તો આ હુંડિયામણને લગતા વ્યવહારો એને કાર્ય પણ કોણ કરશે, તો કે બેંક કરશે. બરાબર, એ ગૌણ કાર્ય. બીજું, તો કે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. પછી ત્રીજું છે શાકપત્ર આપવું. શું છે ત્રીજું કાર્ય, શાકપત્ર. શાખ એટલે કોઈ અન્ય વ્યક્તિ અથવા તો અન્ય બેંક, એક બેંકે બરાબર કોઈ પત્ર કે એવું લખીને બરાબર કોઈ અન્ય બેંકને આપે કે અમારા વતી આ વ્યક્તિને બરાબર આટલા રૂપિયા કે આટલા નાણાં આપજો, તો એને કહેવાય શાકપત્ર આપવું. પછી આવે છે ટ્રાવેલ્સ ચેક. ચોથું કાર્ય છે ટ્રાવેલર્સ ચેક આપવા. ટ્રાવેલર્સ એટલે કે કોઈ પ્રવાસ દરમિયાન બરાબર એ કોઈ ચેક, તો આ એક અલગ પ્રકારનો ચેક છે કે આ ફક્ત ચેકનો ઉપયોગ તમે કોઈ પ્રવાસ કે મુસાફરી દરમિયાન જ ઉપયોગ એનો કરી શકો છો, એટલે માટે ટ્રાવેલ્સ ચેક આપવા. પછી ડ્રાફ્ટ અંગેની સેવા. બરાબર, આ બધી સેવાઓ વિશે તમને ડીપમાં આગળ આવશે. અત્યારે ખાલી આપણે ઉપર છેલ્લું બરાબર માહિતી
अहीं लखी छे बैंक ना गुण कार्य में पची बैंक साथ जोड़ायेल व्यक्ति की शाख अंगे की माहिती आपवी। बैंक साथ जोड़ायेल व्यक्ति की शाख अंगे की माहिती, व्यक्ति की शाख एटले के व्यक्ति की प्रतिष्ठा अंगे की माहिती आपी बराबर। पण आ कई प्रतिष्ठा थई? नाणाकीय प्रतिष्ठा। दाखला तरीके कोई तमारो बैंक में खातु होय तो बैंक साथ तमारो नाणाकीय व्यवहार क्या प्रकार नो छे बराबर, एने लगतु माहिती बैंक छे। कोई अन्य बैंक के कोई बीजा एवा व्यक्ति ने कोई आपवानी थाती होय तो तमे आ रीते बैंक पासे थी व्यक्ति ने शाख अंगे की माहिती तमे मेळवी सको छो। पछी बाहेंतरी दलाल तरीके की सेवा आपवी। बाहेंतरी दलाल तरीके नी सेवा आपी बराबर। आ तो बैंकना गौण कार्य बराबर। मुख्य कार्य में थापणो स्वीकारी धिराण करवू, रोकाण करवू, आंतर बैंकिंग व्यवहारों करवा। गौण कार्य में शू हतुं तो ये पेलू ग्राहकोना नाणाकीय व्यवहारों संभाळवा, पछी बीजू हतुं हूंडियामणने लगता व्यवहारों करवा, त्रीजू तो कि शाकपत्र आपवा, ट्रावेल्स चेक आपवा, ड्राफ्ट अंगेनी सेवा आपवी, बैंक साथे जोड़ायेल व्यक्तिनी शाख अंगे की माहिती आपवी, अने सातमुं हतुं बाहेंतरी दलाल तरीके की सेवा आपवी बराबर। अत्यारे आटलू आमां न समजाणुं होय तो कमेंट बॉक्स में जणावजो जेथी करीने फटाफट सोल्यूशन आवी सके। थैंक यू।